ધોરણ આઠ વિજ્ઞાન ચેપ્ટર તેર ધ્વનિ. ધ્વનિમાં ખબર છે કે ધ્વનિ આપણે કે કંપન કરતા પદાર્થ હોય એના દ્વારા તેને ઉત્પન્ન થાય છે. તો આપણા સંગીતના વાદ્યો છે અલગ અલગ, કે જેને આપણે વીણા કહીએ, તબલા કહીએ, વાંસળી છે, મંજીરા, બધામાં ધ્વનિ ઉત્પન્ન થાય છે, કંપન થાય છે એટલે ધ્વનિ ઉત્પન્ન થાય છે. અહીંયા જુઓ, એક તાર છે, આ એક તારમાં પણ એમ જ થશે, તારમાં ધ્રુજારી કંપન ઉત્પન્ન થશે એટલે એમાંથી સરસ એવો સંગીત છે એ ઉત્પન્ન થશે. હવે અહીંયા જુઓ કેટલાક સંગીતવાદ્યના નામ આપેલા છે કે વીણા, તબલા અને વાંસળી. વીણા છે એમાં કયો ભાગ છે એ ધ્વનિ ઉત્પન્ન કરશે, કંપન ઉત્પન્ન કરશે, તણાયેલી દોરી. તબલામાં જે ખેંચાયેલી સપાટી હોય એ, વાંસળીમાં જે હવાનો સ્તંભ હોય એ. તમારામાંથી ઘણાએ કદાચ મંજીરા માણ એટલે સાંકડા મોઢાવાળા પાણીનો ઘડો હોય તે માટીના ઘડા અને કરતાલ જોયા હશે. આ વાદ્યો સામાન્ય રીતે દેશના ઘણા ભાગોમાં ઉપયોગમાં લેવાય છે. આ સંગીત વાદ્યોને ફક્ત ટીપવા કે અથડાવવામાં આવે છે એટલે કે અંદર શું થશે, કંપન ઉત્પન્ન થશે, જેના કારણે તે ધ્વનિ છે ઉત્પન્ન થશે. તમે આના જેવા જ બીજા સંગીત વાદ્યોના નામ આપી શકો, તમે પણ એક સંગીત વાદ્ય બનાવી શકો. તો અહીંયા છે મંજીરા છે, આ છે માણ છે, તો અહીંયા જળ તરંગ છે કે જેના દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય. અલગ અલગ ગ્લાસ છે કાચના અને જે સ્ટીક વડે છે થપકારવામાં આવશે તો અંદર કંપન ઉત્પન્ન થશે અને એના કારણે ધ્વનિ છે ઉત્પન્ન થશે. જ્યારે આપણે સિતાર જેવા વાદ્યનો તાર ખેંચીએ છીએ ત્યારે આપણને સાંભળવા મળતો ધ્વનિ ફક્ત તેના તારનો જ નથી પરંતુ તે સમગ્ર વાદ્યનો છે, જ્યાં સમગ્ર વાદ્ય કંપિત કરવામાં આવે છે. આ જ પ્રમાણે જ્યારે તબલાની સપાટી પર પ્રહાર કરવામાં આવે ત્યારે આપણે જે ધ્વનિ સાંભળીએ છીએ તે ફક્ત સપાટીનો નથી પરંતુ સમગ્ર વાદ્યનો છે. તો આવી રીતે અલગ અલગ જે સંગીતના સાધનો છે તેમાં એક ભાગ કંપન કરશે પણ અવાજ છે એ આખા વાદ્યનો આપણને સાંભળવા મળીએ છીએ.